સમગ્ર ભારત વર્ષમાં 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાવવાનો છે. 5 દાયકા જૂની જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો એ અવધપુરી એટલે અયોધ્યામાં આક્રમણખોરોએ આપણી પાસે આપણી સંસ્કૃતિ આપણી સનાતન શ્રદ્ધા સાથે જે રામ મંદિર હતું એ રામ મંદિરને પુનઃ રામલલ્લાને બિરાજમાન કરવાનું કામ આજે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. એના અનુલક્ષમાં આખા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ દિવાળીનો માહોલ જાણે બીજી દિવાળી હોય એ રીતે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસ અને કદાચ શબ્દોમાં વર્ણવી ના શકાય એવો દરેક સનાતન ધર્મી હિન્દુ ધર્મીના મનની અંદર એ ઉમંગ હિલોળા મારી રહ્યો છે. ત્યારે આજે વિસનગર ગુજરાતની અંદર પણ એમાં પણ વિસનગરમાં ખાસ કરી SK પટેલ યુનિવર્સિટીમાં 1,51,000 દીવડાઓ પ્રગટાવી અને ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા નિષ્ઠા વિસનગર વાસીઓએ બતાવી છે. વાસીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રામમય બને અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉત્સાહ અને આનંદથી દિવાળી મનાવી રહ્યા છે. આજે યુનિવર્સિટીની અંદર 1,51,111 દીવડાઓને પ્રગટાવી અને શ્રી રામ ભગવાન અને સીતા માતાની પ્રતિકૃતિ તૈયાર થાય પ્રતિકૃતિ તૈયાર થાય એવું આયોજન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે મહાઆરતી અને વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટ સાથેના સ્ટેજ પ્રોગ્રામથી સમગ્ર વાતાવરણને ખૂબ જ આનંદદાયક બનાવવામાં આવી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક આનંદથી ફરીથી દિવાળી ઉજવતા હોય એવો માહોલ આજે વિસનગરની અંદર સર્જાયો છે.